હેલો એવરીવન, ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 9 ગુણોત્તર શ્રેણી ચાલતું હતું. આપણે પાર્ટ નંબર 11 છે આ. અગાઉ પાર્ટ નંબર 10 ની અંદર આપણે ગુણોત્તર શ્રેણીને લગતા, બરોબર છે, વિશિષ્ટ દાખલા, માફ કરજો, ગુણોત્તર શ્રેઢીને લગતા, સરવાળાને લગતા વિશિષ્ટ દાખલા ચાર પાર્ટની અંદર, બરોબર છે, આપણે કમ્પ્લીટ કર્યા. દાખલા પણ થોડા કાયમી હતા, સારા દાખલા હતા બધા, ઠીક છે. આ પાર્ટની અંદર આપણે શ્રેઢીને લગતા વ્યવહારિક દાખલા, જેને કૂટ પ્રશ્નો કહેવાય, બરોબર છે, એ આપણે કમ્પ્લીટ કરવાના છીએ. અગાઉ આવા શ્રેણીને લગતા કૂટ પ્રશ્નો પણ આપણે કમ્પ્લીટ કરી ગયા છીએ ઓલરેડી, બરોબર છે. આ શ્રેણીને લગતા કૂટ પ્રશ્નો છે. પેલા તો છે ને તમને શ્રેણીને લગતા કૂટ પ્રશ્નો, બરોબર છે, એમાંનો એક દાખલો, બરોબર છે, લઈને, બરોબર છે, કરાવું, અને પછી શ્રેણીને લગતા કૂટ પ્રશ્નોમાં શું તફાવત આવે છે એ તમને કહેવડાવું, ઠીક છે. જોઈએ, આપણે દાખલો શરૂ કરીએ. એક્ઝામ્પલ ટી, ઉદાહરણનો દાખલો છે આ. એક વ્યક્તિ બેંકમાં રૂપિયા 20,000 વર્ષે 8% દરે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે, તો 5 વર્ષ પછી વ્યક્તિને કેટલી રકમ પાછી મળશે? હવે સાંભળજો, 5 વર્ષ પછી, બરોબર છે, એટલે, બરોબર છે, 5 વર્ષ પછી એટલે 5મા વર્ષે, 5 વર્ષ પછી એટલે 5 વર્ષ પૂરા થાય, એ ક્યારે મળે? મળે પેલા રકમ ઉપરથી ડેટા લખવાની ટ્રાય કરું છું. જુઓ, જે અહીંયાથી શરૂ થશે દાખલો, ડેટા લખું છું. મને, બરોબર છે, એક વ્યક્તિ છે બેંકમાં રૂપિયા 20,000 મૂકે છે, તો 20,000 હું મૂકવા જાઉં તો એ મારું પ્રથમ પગલું થયું કહેવાય, પ્રથમ સ્ટેપ થયું કહેવાય, પ્રથમ પદ થયું કહેવાય, જે 20,000નું છે, વર્ષે 8% દરે ચક્રવૃદ્ધિ વ્યાજે. યાદ કરો, આવા દાખલા અગાઉ કરી ચૂક્યા છીએ, બરોબર છે, કે મને, બરોબર, શું આપ્યું છે, 8% દર આપ્યો છે. હવે એવું થાય છે કે તમે 20,000 રૂપિયા બેંકમાં મૂકવા જાવ ને, તો 20,000નું 8% લેખે વર્ષે બેંક વ્યાજ આપે, તો વ્યાજ વધે, અમાઉન્ટ વધીને આવે, ઘટીને આવે, અને ઘટીને આવતું હોય તો મૂન તમે મૂકવા જાય કોઈ બેંકમાં, તમને સમજાય? એટલે એ 8% વધારો થઈને તમને બેંક, બરોબર છે, રકમ પરત કરે છે, તો 8% શું થાય છે, વધારો. તો જોવો જોઈએ, 100 એ કેટલા રૂપિયા, 8 રૂપિયા વધે છે. અને ટકાની વાત કરી ને, 8%, ટકા કાઢવા હોય, બરોબર છે, ટકાની નિશાની કાઢવી હોય, ટકા શબ્દ કાઢવો હોય તો છેદમાં કેટલા મૂકી દેવાના, 100. 100 ને 8 કેટલા થાય, 108. 108 ના છેદમાં 100 કરું એટલે એ મને અંદાજે 1.08 જેટલું મળે. આ મને શું મળે, રેટ, રેશિયો મળે મને. મારી પાસે પ્રથમ પદ છે, મારી પાસે રેશિયો છે. હવે જોવો જોઈએ, મારે શું ગોતવાનું છે, 5 વર્ષ પછી, એટલે 5 વર્ષ પૂરા કરવાના છે. 6ઠું વર્ષ, બરોબર છે, શરૂઆત થવાનું હોય, 6ઠું વર્ષનો પહેલો દિવસ હોય, તો એ મને, બરોબર છે, કેટલી રકમ પાછી મળે એની મારે ગણતરી કરવાની. તો ભાઈ જોજો, પહેલાં મેં 20,000 રૂપિયા નાખ્યા હતા, બરોબર, આ શરૂઆતની રકમ, એને ટર્મ નંબર 1 કહી દઉં છું. બીજા વર્ષે, 1 વર્ષ કમ્પ્લીટ થશે ને, 1 વર્ષ બાદ જે રકમ મળશે ને, તમને મળશે, જે મળે એ ટર્મ નંબર 2 ઉપર મળે. બીજા વર્ષ બાદની જે રકમ છે ને, એ ટર્મ નંબર 3 ઉપર મળશે. 3 વર્ષ બાદની જે રકમ છે ને, બરોબર છે, એ ટર્મ નંબર તમને 4 ઉપર મળશે. 4 વર્ષ બાદની રકમ છે એ તમને ટર્મ નંબર 5 મળશે. અને 5મા વર્ષ બાદની રકમ છે ને, એ તમને ટર્મ નંબર 6 મળશે. આ અગાઉ પણ મેં કહી ચૂકેલો છું, બરોબર, અગાઉ પણ આવા દાખલા કે ભાઈ 5 વર્ષ પછી એટલે એ મળે મને 6ઠા ટર્મે, 5મા ટર્મે ન મળે, સમજ પડે? તો ટર્મ નંબર 6 મારે ગોતવાનું છે, 5 વર્ષ પછી એટલે 6ઠા ટર્મ ઉપર જે રકમ હોય ને એ મને મળે, બરોબર છે. તો એમાં 6ઠું ટર્મ મારે ગોતીને દેવાનું છે. તો જોવો જોઈએ ભાઈ, એન ટર્મ ગોતવાનું સૂત્ર હતું, એ ગુણ્યા આર ની એન માઇનસ 1 કાલ. આપણે કેટલામું ટર્મ ગોતવું, 6ઠું ટર્મ ગોતવું છે. એ આર 6માંથી 1 જાય તો એ આર ની કેટલી ઘાત, 5 ઘાત. એ પ્રથમ પદ કેટલું મને આપ્યું છે, 20,000 આપ્યું છે, 20,000 મને આપેલું છે, ગુણ્યા આર રેશિયો કેટલો ગોતી એવો, 1.08, અને એની કેટલી ઘાત, 5 ઘાત. તમારે કેલ્સી લેવાનું છે, 1.08નો 5 વખત ગુણાકાર, 1.08 × 1.08 × 1.08 × 1.08 × 1.08 × 1.08, 5 વખત ગુણાકાર કરો, જે જવાબ આવે એનો 20,000 અરે મલ્ટીપ્લાય કરજો, જે જવાબ આવે એ આવો હશે એક્ઝેક્ટલી 29,386.56 રૂપિયા, બરોબર છે. અને આમાં અંદાજો બંદાજો ન મરાયો કે અંદાજે રૂપિયા 29,386 મળે. પૈસા છે ભાઈ, 0.56 જાવા શું કરવા દેવા જોઈએ, લઈ લેવાય એ. તો આમ 6ઠા 5 વર્ષ બાદ ટર્મ નંબર 6 ઉપર તમને 5 વર્ષ બાદ મળતી રકમ
29386.56 રૂપિયા થાય. 56 ને લડી લેવું આપણે, મૂકવા નથી, પૈસા ન મુકાય. ઠીક છે, આગળ વધીએ. બરોબર છે, આ શ્રેણીને લગતો દાખલો હતો ને આવા કરી ચૂક્યા છીએ આપણે. ટર્મ નંબર 6 ગોતવાના, ટર્મ નંબર 7 ગોતવાના, મૂળમાં રકમ ઉપરથી ડેટા બતાવવાનો, કેટલો ટર્મ ગોતવાનું છે એ મારે સૂત્ર મૂકીને મેળવી નાખવાનું છે. ઠીક છે, હવે જુઓ જી, હવે શ્રેઢીને લગતા દાખલા શરૂ કરું છું, સમજાવવાની ટ્રાય કરું. આમાં નામાં શું ફેર એ સમજાવીશ. જુઓ જી, રકમ કઈક આવી ગઈ છે. જુઓ તો કે એક વ્યક્તિ તેના દીકરાને પહેલી માર્ચે 5 રૂપિયા આપે છે, બીજી માર્ચે 10 રૂપિયા આપે છે, ત્રીજી માર્ચે 20 રૂપિયા આપે છે. આમ રોજ અગાઉના દિવસ કરતા ડબલ રકમ આપે. તો 10મી માર્ચ સુધી, આજે સુધી છે ને, લાખ રૂપિયાનો શબ્દ હે. 10મી માર્ચ સુધી બરોબર છે, વ્યક્તિએ તેના દીકરાને કેટલી રકમ આપી હશે? હવે સાંભળજો, હું સમજાવવાની ટ્રાય કરું છું. રકમ ડેટા અહીંયાથી ચાલુ થશે, સાંભળજો. હા, મને બરોબર છે, પહેલી માર્ચે વ્યક્તિ છે પેલા એના દીકરાને 5 રૂપિયા આપે છે, અપાય 5 રૂપિયા. બીજી માર્ચે 10 રૂપિયા આપે છે, ત્રીજી માર્ચે 20 રૂપિયા આપે છે, ચોથી માર્ચે, હવે જેવો જેટલામી માર્ચ એટલા હું ટમ, આ ટર્મ નંબર 1, ટર્મ નંબર 2, ટર્મ નંબર 3, ત્રીજી માર્ચે 20 રૂપિયા આપે છે, ટર્મ નંબર 3. તો મને એટલી તો ખબર પડી ગઈ કે સાહેબ 10મી માર્ચે ટર્મ નંબર 10 આપશે. જી આપે, બરોબર છે, આપણે એની એરે લપ નથી કરવી. જી આપે, એને આપે છે ને એના બાપા આપે છે ને, બરોબર છે, આપણે જે આપે બરોબર છે. ટર્મ નંબર 10મી માર્ચે ટર્મ નંબર 10 આપશે. હાલો, આ પહેલી વાત. હવે શું કહે છે, બરોબર છે, અગાઉના દિવસ કરતા બમણી રકમ આપે છે. એટલે જોવો જોઈએ, આમાં પ્રથમ પદ એ બરાબર 5 નક્કી જ થઈ ગયું, અને રેશિયો બમણી રકમ આપે છે. એટલે રેશિયો બે નો, આમ ન આવડે તો તમને આવડે જ છે. બીજું ભાંગા પેલું કરો, 10 ભાંગા 5 એટલે 2, 20 ભાંગા 10 એટલે 2, હજી આને પછી 40 રૂપિયા આપશે. ચોથી માર્ચે 40 ભાંગા 20 કરો એટલે પાછી 2 આવશે. હવે મને પ્રશ્ન સાંભળજો, આ ડિફરન્સ તમારે લઈ આવવાનો છે કે આ સાહેબ આ શ્રેણીથી થશે કે શ્રેઢીથી થશે. 10 માર્ચ સુધી ને, સુધી એટલે 10મી માર્ચે કેટલા આપે છે એ મને પૂછ્યું નથી. 10 માર્ચ એટલે પહેલી માર્ચ થી 10 માર્ચ સુધીમાં ઓલા ભાઈના ખીચામાંથી કેટલા ગયા? તો બધાનો મારે શું મારવો પડે? ટોટલ મારવો પડે. તમે સમજ્યા વસ્તુ? 10મી માર્ચે કીધું હોત ને તો હું જે ટર્મ નંબર 10 આવત એનાથી રાજી રહેત, પણ 10 માર્ચ સુધી, જે 10 માર્ચ સુધી કીધું બરોબર છે, તો 10 માર્ચ સુધી એટલે બધાનો શું કરવો પડે? સરવાળો. એટલે ટર્મ નંબર 10 નથી ગોતવાનું, સરવાળા 10 સુધીના ગોતવાના છે. 10 માર્ચ સુધી, મેં કીધું ને સુધી લાખ રૂપિયાનો શબ્દ છે. બસ આ ફેર પડે, સમજ પડે, આ ફેર પડે શ્રેણીના દાખલામાં, વ્યવહારિક દાખલામાં અને શ્રેઢીના દાખલામાં. રેડી ને, ચાલો જઈએ. તો S10 મારે ગોતવાનું છે. મૂળ પ્રથમ પદ છે, રેશિયો છે, S10 મને મળી જાય. સૂત્ર સૂત્ર એન પદોના સરવાળાનું સૂત્ર, હવે તો ગમે એને યાદ હોય. એ ગુણ્યા આર ની એન ઘાત માઇનસ 1 અલગથી છેદમાં આર માઇનસ 1. એ એટલે પ્રથમ પદ જે કેટલું છે, 5 જેટલું છે. આર ની એન ઘાત, આર એટલે કેટલો રેશિયો, 2 બરોબર છે. એસ આપણે કેટલું જોઈએ છે, 10 જોઈએ છે ને, એટલે એન બરાબર કેટલા મૂક્યા મેં, 10. તો અહીંયા 10 મૂકી દઉં, માઇનસ 1 અલગથી છેદમાં 2 માઇનસ 1. ભાઈ 2 માંથી 1 જાય તો નીચે 1 વધે ફાઇનલ, 5. 2 ની 10 ઘાત એટલે હવે આટલી માથાકૂટ કરી એટલે 1024 આવે, એ હવે યાદ રહી ગયું હશે. 2 ની 10 ઘાત એટલે 1024 માઇનસ 1 એટલે જોવો જોઈએ 5. 1024 માંથી 1 જાય તો 1023 વધે, અને બરોબર છે એને ભાંગા 1 કરવું એટલે 1023 × 5 જ મને મળે. ભાંગાકારમાં 1 લખો કે ન લખો કાંઈ ફેર ન પડે. S10 બરાબર આટલું આપ્યું, અને 1023 × 5 કરું ભાઈ, 1023 તમારી પાસે તો સગવડ છે કેલ્સીમાં, 5 5 3 ને 15 બરોબર છે, વધી પડી 1, 5 2 10 ને 1 11 વધી પડી 1, 5 0 0 ને 1 1 બરોબર છે. હા સોરી, માફ કરજો, 5 3 15 હતું હો આ, રેડી, અને 1 5 1 5 બરોબર છે. તો 5 1 1 5, 5 3 15 વધી પડી 1, 5 2 10 ને 1 11 વધી પડી 1, 5 × 0 એટલે 0 0 ને 1 1, અને 5 1 5. ઓકે રેડી છે ભાઈ, 5115 રૂપિયા બરોબર છે S10 મને મળ્યું. આમ 5 રૂપિયા પ્લસ 10 રૂપિયા પ્લસ 20 રૂપિયા પ્લસ 40 રૂપિયા એમ કરતા કરતા 10 માર્ચ સુધીમાં ટોટલ જે રૂપિયા આપ્યા ને, 10 માર્ચ સુધી પૂછ્યા મને બરોબર છે, તો બધાનો ટોટલ મારવો પડે. 10મી માર્ચે પૂછ્યા હોત ને તો ટર્મ નંબર 10 આવત, પણ 10 માર્ચ સુધી પૂછ્યા છે તો બરોબર છે બધાનો સરવાળો આવે. તો આમ છેલ્લે લખી પણ શકાય કે આમ છેલ્લે બરોબર છે, આમ
દસમી માર્ચ સુધી, માર્ચ સુધી હો ભાઈ, દસમી માર્ચ સુધી બરોબર છે. વ્યક્તિએ તેના પુત્રને, વ્યક્તિએ તેના પુત્રને 5115 નો ચાંદલો કર્યો હશે, સોરી રૂપિયા આપ્યા હશે. ઠીક છે, તો આ લખી લેજો અને આ તફાવત નોટ ડાઉન કરી લેજો. બરોબર છે કે આમાં દસ એમાં પાંચમાં વર્ષે કીધું હોય, એક્ઝેક્ટ પાંચમાં વર્ષે, અને આ પાંચ વર્ષ સુધીની વાત આવી ગઈ, ટૂંકમાં એવું છે કાંઈ. ઠીક છે, મજાના દાખલા છે, મજા આવશે. લખી લ્યો જી, ચાલો એના પછીના બરોબર છે સ્વાધ્યાયના દાખલા જોઈએ બે. એમાંનો પહેલો કે એક બાંધકામ વ્યવસાયની કંપની બરોબર છે, બિલ્ડરની કંપની છે, ગ્રાહકોને આકર્ષવા ફ્લેટની એક યોજના પ્રસ્તુત કરે છે. આ યોજનામાં ગ્રાહકે પ્રથમ હપ્તામાં રૂપિયા 10,000 ચૂકવવાના અને ત્યાર પછીના વાર્ષિક હપ્તાની રકમ તેના અગાઉના હપ્તાની રકમ કરતાં બમણી રકમ આપવાની થાય છે. તો 10 હપ્તા સુધીમાં ગ્રાહકે કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે? હવે સાંભળજો શું કહે છે કે ભાઈ બિલ્ડરે એક સ્કીમ બહાર પાડી, પેલા 10,000 રૂપિયા દઈને ફ્લેટ લખાવી દેવાના તમારે. પછી બીજો વર્ષ, એ પહેલું વર્ષ પૂરું થાય ને બરોબર, બીજા વર્ષની શરૂઆતમાં ટૂંકમાં, પહેલા વર્ષના એન્ડમાં તમારે કેટલા રૂપિયા, એના ડબલ રૂપિયા દેવાના 10,000 શરૂઆતમાં. પછી બીજા વર્ષે બરોબર છે કેટલા દેવાના, તો કે ભાઈ 20,000, પછી એના ડબલ 40,000, એના ડબલ બરોબર છે, પછી એના વર્ષે એના ડબલ, એમ એમ કરતા કરતા તમારે કેટલા વર્ષ કાઢવાના છે, 10 વર્ષ કાઢવાના છે. 10 વર્ષના અંતે બરોબર છે, જોવો જોઈએ, શરૂઆત કરું છું કે પ્રથમ હપ્તામાં રૂપિયા 10,000 ચૂકવવાના થશે. એટલે હાલો જઈએ, અહીંયાથી શરૂઆત કરું છું, આન્સર અહીંયાથી ચાલુ થશે કે ડેટા પ્રથમ હપ્તામાં, એટલે તમારું પ્રથમ પદ રૂપિયા 10,000 થશે. હવે બરોબર છે, ત્યાર પછીના વાર્ષિક હપ્તાની રકમ અગાઉના હપ્તાની રકમ કરતા બમણી આપવાની થાય છે. એટલે રેટ મને ડબલ આપ્યો છે, પેલા 10,000, પછી 20,000 બરોબર છે, પછી 30,000, સોરી 20,000, પછી 40,000, પછી 80,000, એમ એમ કરતા મારે રૂપિયા દેવાના થાય 10 વર્ષ સુધીમાં. હવે જોવો જોઈએ, તમે રૂપિયા આપો છો, 10,000 રૂપિયા દઈને પછી પાછા નથી લઈ લેતા ને, સમજ પડે? ટોટલ 10,000, પછી 20,000, 40,000, 80,000, એમ ટોટલ તમે કેટલા રૂપિયા ચૂકવો ત્યારે તમે ફ્લેટના ઓનર થાવ છો 10 વર્ષ બાદ, તો એ મારે 10 વર્ષ સુધીનાનો ટોટલનો બરોબર છે શું કરવો પડશે, સરવાળો કરવો પડશે, સરવાળો કરવો પડશે. દસમું ટર્મ એટલે દસમા વર્ષે કેટલા ચૂકવાય એ નથી પૂછ્યું ભાઈ, 10 વર્ષ જોવો જી, લાખ રૂપિયાનો શબ્દ પાછો મન દેખાણો સુધીમાં, તો 10 વર્ષ સુધીમાં એટલે S10 બરાબર કેટલા મારે ગોતવાનું છે, સમજ આવે? ચાલો જઈએ, તો હું ગણતરી કરી દઉં. એન પદોનો સરવાળો ગોતવાનું સૂત્ર, એ ગુણ્યા આર ની એન ઘાત માઇનસ 1/r-1, આખા ગામને આવડે. 10 વર્ષ સુધીનો, 10 n = 10, 10 નો સરવાળો કરવો, સોરી 10 હપ્તાનો સરવાળો કરવો હોય તો એ ગુણ્યા એન ની બદલે કેટલા મૂક્યા મેં, 10 r ની 10 ઘાત માઇનસ 1/r-1. ચાલો જઈએ, હવે એ અને આર ની કિંમત મૂકું, એ ની કિંમત કેટલી આપી છે મને, 10,000 આપી છે, 10,000 પૂરા. આર ની કિંમત કેટલી, 2, રેટ 2 છે, એની 10 ઘાત માઇનસ 1/r, અહીંયા આર માઇનસ 1 એટલે 2 - 1, 10,000 × 2 × 10 ઘાત, એટલે 2 × 10 ઘાત એટલે 1024 થાય સાહેબ, -1, અને છેદમાં 2 માંથી 1 જાય તો 1. હાલો જઈએ, 10,000 / 1 એટલે આ 10,000 પૂરા આવે સાહેબ, એમાં કઈ વાંધો નહીં, અને 1024 માંથી 1 જાય તો 1023, તો 1023 × 10,000 કરો ને એટલે 1023, 1023, અને 1 2 3 4 પાછળ મીંડા બરોબર છે, 1 2 3 4 પાછળ મીંડા, તો આ 1000, 10,000, લાખ, 10 લાખ બરોબર છે, માફ કરજો, 1000, 10,000 બરોબર છે, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ, 1,02,30,000 રૂપિયાની કિંમત બરોબર છે 10 વર્ષ સુધીમાં તમારે ચૂકવવી પડે. રેડી ને, આ ફ્લેટ મોંઘો પડે, સમજ આવે? 1,02,30,000ની રકમ બરોબર છે 10 વર્ષ સુધીમાં તમે ટોટલ ચૂકવવી પડે, ત્યારે 10 વર્ષ બાદ તમે ફ્લેટના માલિક થાવ. તો આ સ્કીમ છે ભાઈ, ઠીક છે. ચાલો એના પછી એક્ઝામ્પલ ટી ઉદાહરણનો દાખલો છે.
એક બેન્કર પહેલી મિનિટમાં 128 નોટની ગણતરી કરે છે, અને ત્યારબાદ તે દર મિનિટને મિનિટે અગાઉની મિનિટ કરતાં અડધી નોટો ગણતો જાય છે. તો 5 મિનિટમાં કેટલી નોટો ગણી હશે? જો જોઈએ અહીંયાથી આન્સર, અહીંથી ચાલુ થશે આનો. ડેટા લખું છું, ડેટાની અંદર પ્રથમ પદ એ બરાબર પહેલી મિનિટમાં ગણેલ નોટું કેટલી 128 છે. ત્યારબાદ દર મિનિટે અગાઉની મિનિટ કરતાં અડધી નોટો ગણતો જાય છે, એટલે એક મિનિટ પૂરી થાય ત્યારે 128 નોટ ગણી લે છે. પહેલી વખતે 128 નોટ ગણે છે, પછી બીજી વખતે એના કરતાં બરોબર બીજી મિનિટ પૂરી થાય ને એક મિનિટ બાદ, એક મિનિટ કે બાદ 128 નોટ ગણે છે. પછી બીજી મિનિટ બાદ બરોબર છે કેટલી નોટ ગણશે? તો કે એના કરતાં અડધી, અડધી એટલે 128 ની અડધી બરોબર છે 8 ની અડધી 4 અને 12 ની અડધી 16 એટલે 64 નોટું ગણે. 64 ની અડધી 3 મિનિટ બાદ બરોબર છે 3 મિનિટ બાદ કેટલી ગણે? તો કે ભાઈ 64 ની અડધી 32, 32 ની અડધી 4 મિનિટ બાદ બરોબર છે 32 ની અડધી 16 અને 16 ની અડધી 8. તો આમ તેને 5 મિનિટમાં કેટલી નોટ ગણી હશે, કુલ કેટલી નોટ ગણી હોય? તો આ બધાનો શું કરવો પડે? સરવાળો. મારે 5 પદ ગોતવાની જરૂર નથી, મને તો એટલી ખબર પડે પહેલી મિનિટે 128 ગણી છે અને ત્યારબાદ અગાઉની મિનિટ કરતાં અડધી ને, અડધી એટલે રેશિયો આર બરાબર અડધો થઈ જાય, આર બરાબર 1/2. મારે 5 પદોનો સરવાળો ગોતવાનો થાય, એન પદોનો સરવાળો ગોતવાનું સૂત્ર આપણી પાસે એ ગુણ્યા આર ની એન ઘાત માઇનસ 1 છેદમાં આર માઇનસ 1. એ એટલે કેટલા? તો કે એ એટલે 128 શરૂઆતની ગણતરી, આર એટલે રેશિયો, રેશિયો એટલે કેટલો? તો કે 1/2, 1/2 એની કેટલી ઘાત પાછી જોવો જોઈએ, એન ઘાત. એન એટલે કેટલી વાત કરીએ છીએ આપણે? 5 મિનિટ બાદની વાત કરીએ છીએ ને, 5મા પદ ઉપર જ મળશે હો, અને 5મા પદ ઉપર 5 પદોનો ટોટલ સરવાળો મારવો પડશે મારે. તો 1/5 ની 5 ઘાત માઇનસ 1 અલગથી છેદમાં 1/2 માઇનસ 1. હિસાબ કિતાબ કરું છું જોવો જોઈએ. 128 ના 128 એમના એમ એમ ને 1/5 ઘાત એટલે 1, 2/5 ઘાત 2 2 4 2 8 2 16 2 32, તો 32 થયા, અને માઇનસ ના માઇનસ 1 ના 1 એમના એમ એમ ને 1/2 માઇનસ 1 ઈ એમને રાખી દઉં છું અત્યારના, રેડી. ચાલો બાકીની ગણતરી અહીંયા સાઈડમાં કરી લઉં. બરાબર ના બરાબર એમના એમ એમ ને તો જો આ 128 ના 128 એમના એમ એમ ને રહેશે. આનો ચોકડી ગુણાકાર આવું કરી ચૂક્યા છીએ આપણે, આના છેદમાં કાંઈ નહીં એટલે એકડો આનો આની આરે, આનો આની આરે છેદમાં આ બેનો 1 એકા 1 માઇનસ 32 એકા 32 છેદમાં 32 એકા 32 અને અડધામાંથી 1 જાય તો -1/2. હવે ઈ ના આવડે તો તમે તમારી રીતે ચોકડી ગુણાકાર કરી લેજો. તો 128 ના 128 એમને 1 માંથી 32 ન જાય, 32 માંથી 1 જાય તો 31, પણ નિશાની મોટા પદની માઇનસ છેદમાં 32 અને જોવો જોઈએ આના છેદમાં -1/2. પહેલાં તો જોવો જોઈએ માઇનસ માઇનસ ગયા એ કેટલા વધે બરોબર છે? જો આ 16 2 ને 32 થાય, આ અંશના છેદમાંથી 32 અને છેદના છેદમાંથી 2નો, એ 2નો ભાગાકાર કર્યો 16 2 ને 32 ભાગ ઉડાડ્યા. તો 128 ગુણ્યા 31 છેદમાં 16 વધ્યા, 128 ઉપર 31 અને છેદમાં 16 વધ્યા. હિસાબ કિતાબ કરું જોવો જોઈએ, એ 16 બરોબર છે આ 2ની કેટલી ઘાત? 2 ની 2 2 4 2 8 2 16 2 32 2 64 2 128, 2 ની 7 ઘાત એટલે 16 અને 2ની બરોબર છે 4 ઘાત, 2 ની 4 ઘાત સોરી 2 ની 7 ઘાત એટલે 128, 2 ની 4 ઘાત એટલે 16. હવે જોવો જોઈએ 4 અને આ 7 ઘાત એટલે 2 ની 3 ઘાત વધશે ઉપર, આધાર આધાર સરખા, ઘાત ઘાતની બાદબાકી 7 માં 4 જાય 3, આ મેં ઈ જ કર્યું છે, ગુણ્યા 31. આ તો મારે મોઢે કરવાના હોય, 2 ની 3 ઘાત 2 2 4 2 8 31 ગુણ્યા 8 કરવું એટલે 8 એકા 8 અને 8 તેરી 24. એ ભાઈએ બરોબર છે બેન્કરે જે હતો ને બેન્કર, એ 5 મિનિટ બાદ કેટલી નોટ ગણી હશે? કુલ 248 નોટ ગણી હશે. 128 થી તો એને ગણવાનું ચાલુ કર્યું હતું અને દર વખતે અડધી અડધી ગણતો જાય છે, ભાઈ બેન્કર આળસુ હોય છે એટલે અડધી અડધી ગણતો જાય છે. તો આમ લખાય, આમ 5 મિનિટ બાદ બેન્કરે કુલ 248 નોટું ગણી હશે. ઠીક છે, નોટ ડાઉન કરી લેજો.
ચાલો એના પછીનો ઉદાહરણનો દાખલો ઉદાહરણનો દાખલો એક્ઝામ્પલ ટી આવું કઈક કહે છે આ સારો દાખલો છે આઈએમપી દાખલો છે કે એક વ્યક્તિ છે ને બરોબર છે એને કુલ 242000 નું દાન 5 મહિનામાં કરવું છે વ્યક્તિ ગોતવો જોશે આપણે ઓકે દરેક મહિને દાનમાં આપેલી રકમ અગાઉના મહિનામાં કરેલ દાન કરતા ત્રીજા ભાગની છે તો વ્યક્તિએ પહેલા મહિનામાં દાનમાં આપેલ હોય એ રકમ શોધવાની છે મારે એટલે શું કહેવા માંગે છે કે એને એની પાસે કુલ રૂપિયા 242000 છે પણ એકારે દાન નત કરવા એને 5 મહિનામાંના 5 હપ્તા કર નાખવા છે બરોબર છે હવે 5 મહિનામાંના 5 હપ્તામાં એને દાન કરવું છે દરેક મહિને દાનમાં આપેલી રકમ છે ને પહેલા મહિનામાં જે દાનમાં આપે ને એના કરતા અગાઉના મહિનામાં સોરી દરેક મહિને દાનમાં આપેલી રકમ અગાઉના મહિનામાં કરેલ દાન કરતા ત્રીજા ભાગની થઈ જાય એટલે પહેલા મેં હું માની લ્યો કે 30000 રૂપિયા દાન કરું શરૂઆતમાં તો બીજી વખતે બરોબર છે દાનની રકમ બીજા મહિને કેટલી 10000 થઈ જાય ત્રીજા ભાગની થઈ જાય એટલે ઘટે દાનની રકમ ઠીક છે તો પહેલા મહિનામાં બરોબર છે દાનમાં આપેલ રકમ ગોતવાની છે એટલે જોવોજી આમ રકમ ઉપરથી બે ત્રણ વખત રકમ વાંચો ને એટલે એની ઉપરથી આમ ડેટા ઉલરી ઉલરીને આવે જોવોજી આન્સર અહીંથી ચાલુ થશે ડેટા લખું છું કે ભાઈ ઈ ભાઈને કુલ સરવાળે કેટલું દાન કરવું છે તો કે સાહેબ સરવાળે છે ને સરવાળો એસ 242000 રૂપિયાનું એને દાન કરવું છે જો આ સરવાળો આપી દીધો કહેવાય હવે ઈ સપના ના આવે પ્રેક્ટિસ હા 5 મહિનામાં કરવું છે એટલે એન બરાબર 5 હપ્તા કર નાખવાના એન બરાબર 5 એટલે એસ 5 ટૂંકમાં તમને આપ્યું છે દરેક મહિને દાનમાં આપેલી રકમ અગાઉના મહિના દાન કરતા ત્રીજા ભાગની છે એટલે રેશિયો ત્રીજા ભાગનો એટલે એક તૃતીયાંશ જોવો જોઈએ તો વ્યક્તિએ પહેલા મહિનામાં દાન આપેલ એટલે પહેલા મહિનામાં જે રકમ આપી ને એ બરાબર પહેલા મહિનાનું એટલે પ્રથમ પદ ગોતવાનું છે તો જોવો જોઈએ સરવાળો આપ્યો એને આપ્યું આ આપ્યું તો એ મળે કે ન મળે ચાલો ગણી દઉં એન પદોનો સરવાળો એનું સૂત્ર થાય એ ગુણ્યા આર ની એન ઘાત માઇનસ એક છેદમાં આર માઇનસ એક હિસાબ કિતાબ કરું છું એ એટલે પ્રથમ પદ જે મને આપેલું છે ના ગોતવાનું છે એ પહેલાં તો જોવો જોઈએ એન બરાબર 5 મૂકી દઉં એસ 5 બરાબર એ ગુણ્યા આર ની 5 ઘાત માઇનસ એક છેદમાં આર માઇનસ એક મને શેની શેની રકમ સોરી શેની શેની કિંમત આપી છે એસ 5 ની કિંમત આપી છે પહેલાં આ આપી છે પછી બીજું શું આપ્યું છે એન એનનું મૂલ્ય 5 એ તો મેં મૂકી દીધું આપ્યું છે મને અને એ સિવાય રેશિયો છે અમારી પાસે મારે એ ગોતવાનું મળી જ જાય ને હવે આમાં જોવો જોઈએ એસ 5 બરાબર કેટલું આપ્યું છે 242000 પૂરા બરાબર એ પ્રથમ પદ એ ગોતવાનું છે મારે આર રેશિયો કેટલો આપ્યો છે એક તૃતીયાંશ એની કેટલી ઘાત 5 ઘાત માઇનસ એક અલગથી છેદમાં એક તૃતીયાંશ માઇનસ એક ગણતરી કરવા માંડું જોવો જોઈએ અહીંયા એ એમના એમ એમ ને એમ એકની બરોબર માફ કરજો એકની 5 ઘાત એટલે એક 3ની 5 ઘાત 3 9 77 81 243 તો ઇટ ઇઝ 243 માઇનસ એકના એક એમના એમ એમ ને એમ અહીંયા જોવો તો અહીંયા એ એકના છેદમાં 3 માઇનસ એક બરોબર છે એ એમને એમ રાખું છું ભલે રહ્યું હાલો હારે કરશી બધું એ બરાબર આ શેના બરાબર આવતું હતું 242000 બરાબરના બરાબર એમના એમ એમ ને એમ ચાલો ઉપર હિસાબ કરું એનો એ એમના એમ એમ ને અહીંયા ચોકડી ગુણાકાર આના છેદમાં કાંઈ નહીં એટલે શું હોય તો કે એકડો હોય સાહેબ આનો આની આરે આનો આની આરે છેદમાં આ બેનો કરી નાખું ગુણાકાર જોવો જોઈએ એક એકા એક માઇનસ 243 એકા 243 છેદમાં 243ના 243 એમના એમ એમ ને એક તૃતીયાંશ માઇનસ એક છે ન સમજાય તો અહીંયા છેદમાં એકડો બરોબર છે એક એકા એક માઇનસ 2 3 1 3 છેદમાં 3 1 3 હિસાબ કિતાબ કમ્પ્લીટ કરું જોવો જોઈએ એના એ એમના એમ એમ ને એકમાંથી 243 જાય તો માઇનસ 242 વધે ભાઈ છેદમાં 243ના 243 એમના એમ એમ ને એકમાંથી 3 જાય તો બરોબર છે માઇનસ 2 વધે છેદમાં 3 એમના એમ એમ ને હવે ભાગ ચલ આ શેના બરાબર આવતું હતું 242000 બરાબર આવતું હતું અને જોવો જોઈએ ભાગ ચલાવવાની એક સરળ રીત આપું પહેલાં તો જો આ માઇનસ માઇનસ કેન્સલ આઉટ થઈ ગયા માઇનસ માઇનસ પ્લસ વાત પૂરી એ એમના એમ એમને અંશનો છેદ છેદમાં જાય છેદનો છેદ અંશમાં જાય ટીચરે શીખવાડ્યું હતું હાલો એ મૈલું કરી 242 અહીંયા હતા છેદનો છેદ અંશમાં ગયો એટલે 3 ઉપર ગયો 243 ન્યાકણે બરોબર છે અંશનો છેદ છેદમાં આવ્યો ન્યાકણે 2 હતા અહીંયા શેના બરાબર 242000 બરાબર એમના એમ એમને હવે જોવો તો
242 એકા 242 થાય કે નહીં તો અહીંયા શું વધ્યું 1000 પૂરા વધ્યા આ સમજાણું તમને આ બરાબર ના બરાબર એ ના એ એમ ના એમ એમ ને આ 3 ના 3 એમ ને એમ રાખું છું આ 243 ગુણ્યા 2 એમ ને એમ રાખું છું હવે જો આનો હિસાબ કર લઉં 81 તેરી 243 થાશે 81 દુ કેટલા થાય તો જો તો સાહેબ 8 દુ ને 16 અને 2 એકા 2 એટલે 162 થાય આ બે નો ગુણાકાર 162 આવ્યો એને ગુણ્યા 1000 કરું એટલે 162000 પૂરા તો 162000 બરાબર એ મને મળ્યું તો સોજોજી એ શું આપણે તો એ જ ગોતવાનું હતું એ પ્રથમ પદ હતું આપણા દાખલામાં પણ રકમ શું પૂછી હતી કે ભાઈ વ્યક્તિએ પહેલા મહિનામાં દાનમાં આપેલ રકમ શોધો તો આમ લખી શકું આમ વ્યક્તિએ પહેલા મહિનામાં રૂપિયા 162000 દાન કર્યું હશે ઠીક છે નોટ ડાઉન કરી લેજો ચાલો આજના લેક્ચર માટે આટલું રાખીએ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ઓકે આજની ફેક્ટ કહી દઉં પ્રકરણ સોરી આ જે દાખલાઓ હતા બરોબર વ્યવહારુ દાખલા કુટ પ્રશ્નો અહીંયા પૂરા થાય છે શ્રીઢીને લગતા તમામ સ્વાધીના ઉદાહરણના બધા આવી ગયા છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રકરણ દાખલા ગણશું પ્રકરણ દાખલા એટલે બધા દાખલા મિક્સમાં કંઈક સરવાળાનું પૂછી લે ને કંઈક એનું પદ ગોતવાનું પૂછી લે ને એ બધા દાખલા મિક્સમાં ગણશું અને પછી ચેપ્ટર પૂરું કરશું ઠીક છે ઓકે આજની મારી ફેક્ટ કહી દઉં કે આજની ફેક્ટ એવી છે કે આપણે જે સફરજન ખાઈએ છીએ ને એપલ આપણે તો બરોબર છે ઇન્ડિયામાં પ્રોબેબલી રેડ એપલ છે લાલ કલરના એપલ છે એ જ વધારે ફેમસ છે ને એ આપણે ખાવામાં ઉપયોગ કરીએ છીએ અને એ મોટા ભાગે શિમલામાં થાય છે શિમલામાં બગીચા છે એમના હું જોઈ આવ્યો છું અને શિમલાની અંદર થાય છે તો એ શિમલાના બરોબર છે આપણે રેડ એપલ ખાવામાં ઉપયોગ કરીએ છીએ પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે સફરજનની અંદાજે 7500થી વધુ જાતિઓ છે ગ્રીન એપલ મળે યલો એપલ મળે અરે બ્લેક એપલ મળે પર્પલ એપલ મળે બરોબર છે યલો એપલ તમને માર્કેટમાં જોવા મળે ઠીક છે તો આ બધી સફરજનની જાતિઓ છે 7500થી વધુ 7500થી વધુ જાતિઓ છે અને ખાવામાં તમને લગભગ બરોબર છે 2 વર્ષ જેટલો તમે હરરોજ એક નવી ટ્રાય કરો ને આજ લાલ ખાધું કાલ લીલું ને પરમદી પીળું ને કલરે કલરના સફરજન મળે ટેસ્ટ એનો અલગ હોય એ પ્રમાણે તો તમને અંદાજે 20 વર્ષ જેટલો ટાઈમ લાગી જાય ઠીક છે દરરોજ એક એક નવું નવું સફરજન ખાવ ને તો તમે અમારું તારણ છે કે 20 વર્ષ જેટલો તમને સમય લાગી જાય 20 વર્ષ ખાલી સફરજન ખાવામાં નીકળી જાય જોવોજી જિંદગી ટૂંકી છે ઠીક છે અને એમાંની વધુની વાત એ કહું તમને કે એમાંથી 2500 જેટલી જાતિઓ છે ને સફરજનની માત્ર અમેરિકા એકલામાં થાય છે ઠીક છે તો આજ માટે આટલું રાખીએ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ટિલ ધેન ધેટ્સ ઇટ થેન્ક યુ